ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે અને રોજબરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસો પણ વધી રહ્યા છે ત્યારે ગુજરાતની વડી અદાલતે વકીલોને પક્ષકારો સાથે કોર્ટમાં પ્રવેશ સામે પાબંધી લગાવતો પરિપત્ર પણ રજૂ કર્યો છે જેના લઈને બનાસકાંઠા જિલ્લા અદાલતે કોર્ટ પરિસરમાં પ્રવેશવા સામે પ્રતિબંધ લગાવ્યો હતો જોકે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસો મર્યાદિત જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લાના વકીલોના આર્થિક હિતને અને વકીલોની આજીવિકાને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઇનના ચુસ્ત અમલ સાથે વકીલોને પ્રેક્ટિસ કરવાની પણ છૂટ આપી પાલનપુર બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે સાથે સાથે કલેક્ટર સમક્ષ ચાલતા રેવન્યુ કેસોમાં પણ વકીલો પ્રેક્ટિસ કરી શકે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જિલ્લા અદાલત વકીલોની માંગ અંગે કેવો રૂખ અપનાવે છે તે તો હવે જોવાનું જ રહ્યું બનાસકડા જિલ્લામાં કેસો લિમિટ છે એટલે અમારી નામદાર જિલ્લા અદાલત સાહેબને અમે એક પ્રમુખ તરીકે રજૂઆત કરવાના છીએ કે વકીલાતના વ્યવસાયના હિતને કોઈ નુકસાન ન થાય અને વકીલાતને આજીવિકા ઉપર કોઈ અસર ના પડે તે માટે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી અને વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવે એ માટેની અમારી એક રજૂઆત રહેશે કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે સરકારે ગાઈડલાઇન્સ સાથે ચાલુ રાખવાની પરમિશન આપેલી છે તો અમારી કોર્ટો પણ ચાલુ રહે અને વકીલો પોતે પોતાના જે કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરી અને પોતે કોર્ટમાં આજી વિકમ મેળવી શકે સાથે સાથે જે રેવન્યુ પ્રેક્ટિસ કરે છે તે માટે પણ મેં નામદાર કલેક્ટર સાહેબને નાયબ કલેક્ટર સાહેબને પણ મળેલા છે કચ્છને નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણીને લઈને કિસાન સંઘે લડત પણ શરૂ કરી છે સરકાર દ્વારા બે હજાર છમાં નર્મદાના વધારાના પાણીની જાહેરાતો કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કામ આગળ નહીં વધતા કચ્છને નર્મદા પાણી મુદ્દે અન્યાય થઈ રહ્યો છે ભુજના ટેન સિટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય